हेलो माय डियर स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री सहजानंद प्राथमिक शाळाना ई क्लास में हूँ मिस खुशबू आप सौनु वेलकम करूँ छू। जय स्वामीनारायण। स्टूडेंट, आज आपणे आपणा प्रथम सत्रनू निबंध लेखननू छेल्लू निबंध लेखननू यूनिट भणीशू, जेनू नाम छे यूनिट नंबर 9, जेनू नाम छे माय डॉग एटले के मारो कूतरो। एना विशे आपणे भणवानू छे, तो जेम आपणे अगाउ आपणे करता हता एवी ज रीते पहेला अघरा शब्दो भणीशुं। एटले निबंध लेखननुं पेज नंबर 14 ओपन करो अने एना अघरा शब्दो काढो। जुओ, तमे पेज नंबर 14 ऊपर शुं कीधुं छे। सौथी पहेला कीधुं छे तमने, अहींया अघरा शब्दो आप्या छे तो ए समजीए। पहला कीधुं छे ब्राउन, ब्राउन एटले के बदामी। ब्राउन एटले केवो कलर थाय, तो के बदामी। पछी कीधुं छे तमने कलर, कलर एटले के रंग। हवे जो ब्राउन कीधुं ने तो आपणे एने बदामी पण बोलीशुं अथवा तो कथ्थई रंग पण कहेवाय। पछी कीधुं छे कलर, कलर एटले के रंग। नेक्स्ट स्पेलिंग आप्यो छे तमने LEGS, लेग्स एटले पग। जो लेग एटले पग थाय, पण अहींया लेग्स एटले बन्ने पगनी वात छे। फास्ट, फास्ट एटले के झड़पी। कूतरो तो झड़पी दौड़े छे ने, एटले आ स्पेलिंग आप्युं छे। पछी आप्युं छे गार्ड, गार्ड GUARD, GUARD, गार्ड। गार्ड एटले के चौकी करवी। गार्ड एटले शुं थाय, चौकी करवी। पछी आप्युं छे तमने फेथफुल, फेथफुल एटले के वफादार अथवा तो विश्वासु। फेथफुल एटले वफादार अथवा तो विश्वासु प्राणी। पछी लास्ट आप्युं छे यूजफुल, यूजफुल एटले के उपयोगी। यूजफुल एटले शुं थाय, उपयोगी। हवे आ अघरा शब्दों तमारे पाका करवाने छे, 5 वार लखवाना छे, ओके। कारण के आपणो आ यूनिट नंबर 9, जे आपणे अत्यारे पेज नंबर 14-15 भणीशुं ने निबंधनું, तमारा એસએનું, એ આ સત્રનું છેલ્લું યુનિટ છે। પછી તો આપણે સેકન્ડ સેમ એટલે કે બીજું સત્ર શરૂ થશે અને એમાં તો હજી વાર છે। તો સ્ટુડન્ટ, તૈયારી કરજો એક્ઝામની, કેમ કે આપણે સિલેબસ પણ પૂરો થવા આવ્યો છે અને લગભગ બધા વિષયમાં તમારે બધું પૂર્ણ થઈ ગયું છે, રાઈટ। હવે જુઓ વાક્યો, જેમ આપણે અગાઉ વાંચતા હતા એમ પહેલાં વાંચીશું। તો બોલો મારી સાથે કે ધીસ ઇઝ માય ડોગ, મારી સાથે બોલજો, ઓકે। This is my dog. This is my dog. આ મારો કૂતરો છે. આ મારો કૂતરો છે. Its name is Raja. Its name is Raja. તેનું નામ રાજા છે. તેનું નામ શું છે? રાજા. It is brown in color. It is brown in color. તે બદામી રંગનો છે અથવા તો તે કથ્થઈ રંગનો છે। નેક્સ્ટ જોઈએ, ઇટ હેઝ ફોર લેગ્સ, ઇટ હેઝ ફોર લેગ્સ, તો કે તેને 4 પગ છે। હેઝ એટલે કે હોવું, ફોર લેગ્સ એટલે કે 4 પગ। ઇટ હેઝ ફોર લેગ્સ, તેને 4 પગ છે। ઇટ કેન રન ફાસ્ટ, ઇટ કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે। It is useful to us. It is useful to us. તે આપણા માટે ઉપયોગી છે. તે આપણા માટે કેવું છે પ્રાણી? તો કે ઉપયોગી પ્રાણી છે. નેક્સ્ટ જોઈએ, ઇટ ગાર્ડ્સ અવર હાઉસ, ઇટ ગાર્ડ્સ અવર હાઉસ, તે આપણા ઘરની ચોકીદારી કરે છે અથવા તો તે આપણા ઘરની ચોકી કરે છે અથવા તો તે આપણા ઘરની રખવાળી કરે છે। તમે જોજો કે કૂતરા હોય છે ને એ ખૂબ જ વફાદાર અને વિશ્વાસુ હોય છે, આપણા ઘરની રખવાળી કરે છે, અજાણ્યા વ્યક્તિને ભસે છે। જો નેક્સ્ટ સેન્ટેન્સ તમારું ઈ જ છે, ઇટ બાર્ક્સ એટ સ્ટ્રેન્જર્સ, ઇટ બાર્ક્સ એટ સ્ટ્રેન્જર્સ, તે અજાણ્યા લોકોને ભસે છે। અહીંયા આપ્યું છે બાર્ક્સ, અહીંયા BARKS, એમાં જે આ આર આપ્યો છે ને એ કેવો છે? સાયલેન્ટ છે,
એટલે આપણે જ્યારે ઉચ્ચાર કરીશું ને એનું પ્રોનાઉન્સીએશન, એમાં આર બોલીશું નહીં, બાક્સ બોલીશું. શું બોલીશું? બાક્સ. ઇટ બાક્સ એટ સ્ટ્રેન્જર. સ્ટ્રેન્જર્સ એટલે કે અજાણ્યા વ્યક્તિ અથવા તો અજાણ્યા લોકો. તે અજાણ્યા લોકોને શું કરે છે? તો કે ભસે છે. લાસ્ટ પછી આપ્યું છે, ઇટ ઇઝ અ ફેથફુલ એનિમલ. તે વફાદાર પ્રાણી છે અથવા તો તે વિશ્વાસુ પ્રાણી છે. આઈ લવ માય ડોગ. મને મારો ડોગ ગમે છે અથવા તો હું મારા કૂતરાને ચાહું છું. તો આ જુઓ તમારું યુનિટ નંબર 9, જે પેજ નંબર 14 ઉપર આપણે વાક્યો બોલ્યા અને અઘરા શબ્દો ભણ્યા. હવે આવી જાઓ પેજ નંબર 15 ઉપર. પેજ નંબર 15 ઉપર જેમ કીધું હતું એમ કે ડેટ લખવાની છે, તો ખાસ આજની ડેટ લખી દેજો, 18/9/20. ઓકે, 18 તારીખ છે. ટોપિકનું નામ આપ્યું છે માય ડોગ, એટલે કે કૂતરો. જેમ આપણે પેજ નંબર 14 ભણ્યા ને એવી જ રીતે અહીંયા અને અગાઉના એસે પણ તમે આ કર્યા જ છે. ઓકે, એટલે સ્પેલિંગની લાઈન, ઉચ્ચારની લાઈન ને અર્થની લાઈન. ધીસ ઇઝ માય ડોગ, તો અહીંયા લખ્યું છે ધીસ ઇઝ માય ડોગ, આ મારો કૂતરો છે. એવી જ રીતે તમને નેક્સ્ટ લાઈન, ઇટ્સ નેમ ઇઝ રાજા. તો લખ્યું છે ઇટ્સ નેમ ઇઝ રાજા, તેનું નામ રાજા છે. ઇટ ઇઝ બ્રાઉન ઇન કલર, તો કે તે કથ્થાઈ એટલે તે બદામી રંગનો છે. ઇટ હેઝ ફોર લેગ્સ, તેને ચાર પગ છે. ઇટ કેન રન ફાસ્ટ, તે ઝડપી દોડી શકે છે. ઇટ ઇઝ યુઝફુલ ટુ અસ, તે આપણને ઉપયોગી છે. ઇટ ગાર્ડ્સ અવર હાઉસ. તો જુઓ ઉચ્ચારના આપણે લખ્યું જ છે, સી છે ને અહીંયા, ઇટ ઇઝ યુઝફુલ ટુ અસ, ઇટ ગાર્ડ્સ અવર હાઉસ, તો આ ઉચ્ચારની લાઈન છે. ઓકે, એટલી તે આપણા ઘરની ચોકી કરે છે. ઇટ બાર્ક્સ એટ સ્ટ્રેન્જર, તો કે તે અજાણ્યા લોકોને ભસે છે. ઇટ ઇઝ અ ફેથફુલ એનિમલ, તો કે તે વફાદાર અથવા તો વિશ્વાસુ પ્રાણી છે. આઈ લવ માય ડોગ, તો કે આઈ લવ માય ડોગ એટલે કે મને મારો કૂતરો ગમે છે અથવા તો હું મારા કૂતરાને પ્રેમ કરું છું. તો સેમ તમારે આવી જ રીતે બધા જ ઉચ્ચાર અર્થ લખવાના છે. જુઓ તમે, ઇટ ઇઝ અ ફેથફુલ એનિમલ, તો આ ઉચ્ચારની લાઈન છે. ઓકે, એવી જ રીતે અહીંયા ઇટ બાર્ક્સ એટ સ્ટ્રેન્જર, તો આ ઉચ્ચારની લાઈન છે. તો એવી રીતે લખજો, જોજો તમે કે અર્થમાં ન લખાય જાય. હા, અહીંયા ધ્યાન રાખવાનું કે આ ઉચ્ચારની લાઈન છે એટલે તમારે વાંચવાનું એવી જ રીતે, ઠીક છે? તો આ લાસ્ટ એટલે કે છેલ્લું યુનિટ 9, જે આપણા સિલેબસમાં, પહેલાં સત્રના સિલેબસમાં આપેલું છે, એ હવે સિલેબસ. આ સાથે જ આપણે યુનિટ નંબર 9 સુધીના એસે અને યુનિટ નંબર 3 સુધી, માય ફેમિલી સુધી આપણું ટેક્સ અને આપણી સમરસ પોથીમાં પૂરા કરીએ છીએ. તો આ સાથે જ આપણા પહેલો સત્રના સિલેબસ પૂરા થાય. હવે એક્ઝામની તૈયારી કરાવતા વિડીયોઝ હું તમને કરાવીશ અને એ વિડીયો જોઈને તમારે એક્ઝામની તૈયારી કરવાની છે, કેમ કે નેક્સ્ટ મંથમાં એક્ઝામ છે, પરીક્ષા છે, ઠીક છે? અને એક્ઝામને સિરિયસ લેવાની થોડીક, કે ભાઈ પરીક્ષા છે, ફાઇનલ એક્ઝામ છે, સ્કૂલ નથી જતા, સ્કૂલ બંધ છે પણ શિક્ષણ બંધ નથી, તો એ વસ્તુ યાદ રાખવાની અને ઓનલાઈન સ્ટડીમાં ધ્યાન આપજો અને રીડિંગ કરજો, ઠીક છે? તો આજે એટલું રાખીએ છીએ. ફરીથી હવે રિવિઝન વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી હસતા રહો, ખુશ રહો, તમારું ધ્યાન રાખો, આવજો, ટેક કેર.